સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલયમાં હું ચેતાલી પટેલ મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 1 વિષય યોગ, પાઠ 2 સુંદર છટકી ગયો. સુંદર છટકી ગયો એટલે શું? સુંદર છે ને એ એક ઉંદર છે, બરોબર. આપણે અહીંયા એક ઉંદરની વાત કરવાના છીએ. ચાલો, એક સરસ મજાનું ઘર હતું. ઘરમાં રાજુ પોતાના કુટુંબ સાથે રહેતો હતો. આ ઘરમાં એક ઉંદર અને ઉંદરડી પણ રહેતા હતા. ઉંદરડી હતી ને એના પુત્રનું નામ હતું સુંદર. ને સુંદર છે ને ઉંદર અને ઉંદરડી બંને ઘરમાં રહેતા હતા. રાજુ તમારા જેવડો જ હતો. તેની અને સુંદરની પાકી દોસ્તી થઈ. રાજુ સુંદરને રમાડે, ખવડાવે, કુદાકૂદ પણ કરાવડાવે. એક દિવસ ઉંદર અને ઉંદરડી ખોરાકની શોધમાં નીકળ્યા. જતા જતા ઉંદરડીએ સુંદરને કહ્યું, બેટા સુંદર, ઘરની બહાર નીકળીશ નહીં, આડો અવડો જઈશ નહીં. જો રાણી બિલ્લીના પંજામાં સપડાઈ જઈશ તો તને કોઈ બચાવી શકશે નહીં. એટલે એની મમ્મીએ શું કીધું, એની મમ્મી છે ને ખાવાની વસ્તુ શોધવા જતા હતા, એટલે એને એમ કીધું કે બેટા તું છે ને દરની બહાર ન નીકળતો, હું જો દરની બહાર નીકળીશ ઉંદરને કોણ પકડે? બિલાડી પકડે. એટલે એમ કીધું કે બિલાડી જો તને પકડી જશે તો પછી તું છૂટી નહીં શક, એટલા માટે તું ઘરની અંદર ઘરમાં રહેજે, એમ એને મમ્મી એને કીધું હતું. સુંદરને રમવું હતું, તે તો માની વાત ભૂલી ગયો. કારણ કે સુંદર છે ને એની મમ્મી વાત કરીને ગયા, પણ એના મગજમાં એવું ન યાદ રહ્યું અને એ વાત ભૂલી ગયો અને રમવા માટે ઘરની બહાર નીકળ્યો. રમતા આનંદમાં ને આનંદમાં કુદાકૂદ કરતા કરતા તે એકાએક રાણી બિલી ત્યાં આવી ચડી અને તે સુંદર તરફ લપકી, પણ રાજુએ તેને એક લાકડી છૂટી મારી એટલે બિલાડી નાસી ગઈ અને સુંદર બચી ગયો, બરોબર. એની મમ્મીની વાત ભૂલી ગયો, એ કુદાકૂદ કરવા માંડ્યો, નાચવા માંડ્યો. પણ રાજુ અને સુંદર બે પાક્કા મિત્રો હતા, એટલે રાજુએ તેને લાકડીની છૂટો ઘા કરીને બિલાડીને ભગાડી દીધી અને સુંદર બચી ગયો. વળી થોડા દિવસ બાદ સુંદર એકલો હતો. રાજુ પોતાના કુટુંબ સાથે બહારગામ ગયો હતો. એક વખત એવું થયું, સુંદર છે ને ઘરમાં એકલો જ હતો, રાજુ છે ને એના કુટુંબ સાથે બહાર ગયો હતો. તો સુંદર પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો. તે એકલો એકલો કુદાકૂદ કરી રમી રહ્યો હતો. એકાએક રાણી બિલ્લી ઘસી આવી. સુંદર ભાગ્યો. રાજુના રૂમમાં વાદળી ચોકિયા કલરનો ભૂકો ફેરાયેલો હતો. સુંદરના પગ વાદળી રંગથી રંગાઈ ગયા હતા, પણ તે તો હવે બિલીબાઈના પંજામાં હતો. હવે શું કરવું? એકાએક તેને એક વિચાર આવ્યો. તે બોલ્યો, રાણી કાકી, આમ તો હું તમારી વાટ જ જોતો હતો. શેઠાણીએ અમને મારી નાખવા માટે ઝેરવાળો લાડુ મૂક્યો હતો, તે લાડવો મેં ખાધો. હવે હું થોડું જીવાનો છું, તમે મને ખાઈ જજો, પણ ઝેર તમને ચડશે તો. એટલે સુંદર છે ને એને શું કીધું બિલાડીને, ખબર છે, એ પોતાનો ચોકનો ભૂકો આપણે જે દૂધિયા કલરનો હતો ને એમાં તે એના પગ પડી ગયા ને, એટલે એ દૂધિયા જેવો થઈ ગયો. અને એને એક આઈડિયા આવ્યો અને એને શું કીધું બિલાડીને કે અમારા છે ને આ ઘરના જે શેઠાણી છે ને એને છે ને અમને મારી નાખવા માટે ઝેરવાળો લાડુ મૂક્યો હતો અને એ અમે ખાધો છે. અમે તો થોડા વખત તમે મરી જશું, પછી તમે મને ખાજો, પણ જો તમે ખાશો તો તમને ઝેર ચડશે. એમ કરીને સુંદરે પોતાનો બચાવ કરવા માટે આવી બિલાડીને વાત કરી. રાણી બિલાડીએ કહ્યું, હું કંઈ મૂર્ખ નથી, અમે ડફોડ ન માનીશું, હું તો તને ખાઈ જ જઈશ. એટલે રાણી બિલાડીએ એમ કીધું કે હું કાંઈ મૂર્ખ નથી, તારી આવી ડફોડની વાતમાં હું ન આવું, હું તો તને ખાઈ જ જઈશ અને ખાઈ જ જવાની છું. સુંદર બોલ્યો, જુઓ કાકી, આ મારા પગ વાદળી થઈ ગયા, ધીમે ધીમે જેથી આખું શરીર વાદળી થઈ જશે, તમને ઠીક લાગે તો ખાવ. અને સુંદરે છે ને પગલા પાડીને બતાવ્યા કે જુઓ કાકી, જો મારા પગલા જુઓ, આ વાદળી વાદળી પગલા પડ્યા છે ને, એટલે મને ઝેર ચડવા જ માંડ્યું છે અને હમણાં જ મારું આખું શરીર છે ને એ વાદળી વાદળી થઈ જશે, તમને ઠીક લાગે તો મને ખાવ. રાણી બિલાડી તો ગભરાઈ ગઈ, તેણે સુંદરને છોડી દીધો. સુંદરની યોજના સફળ થઈ ગઈ. ઉંદર આમ છટકી ગયો, ચતુરાઈથી તેણે પોતાનો જીવ બચાવ્યો. આમ હિંમત રાખી દરેક બાળકોએ પોતાનો અને બીજાનો જીવ બચાવવો ચતુરાઈથી જોઈએ, બરોબર ને? ચલો, થેન્ક યુ.